જે જે કોઈ શિવ ઉપાસી આવા શિવરાત્રિના મહાપર્વને જીવ અને શિવના મિલન એવા ભાવથી પોતાની જે જે ભાવના હોય પોતાની શક્તિ વડે આજના દિવસે શિવજી મહારાજની પૂજા સેવા ઉપાસના કરતા હોય છે આપણા ભારત દેશની અંદર આજના દિવસે પ્રયાગરાજની અંદર જે કુંભ મેળો ચાલતો હતો એ આજે સવારે છ વાગે પૂર્ણ થશે અને જુનાગઢની અંદર જે મહાકુંભ એવું નામ આપી દર્શાલ મહાવદ તેરસના દિવસે શિવરાત્રિ નિમિત્ત શિવજીની સેવા પૂજા ઉપાસના અર્થે ભવનાથ મહાદેવની પૂજા કરી દત્ત મહારાજના ચરણની અભિષેક પૂજા કરી મા અંબાને વંદન કરી રાત્રે બાર વાગે રવાડી નીકળે છે અને મરઘી કુંડની અંદર શાહી સ્નાન તરીકે સાધુ સંતો મહાત્માઓ મંડલેશ્વરો પોતપોતાની યોગ્યતા પ્રમાણે સ્નાન કરતા હોય છે આવો અદ્ભુત પર્વ જેને હજારો લાખોની સંખ્યામાં આ અવસર આકર્ષે છે અને એવો ભાવ થવો પણ જોઈએ સામાન્ય ઘરની અંદર એક સામાન્ય ભાવનામાં પરમાત્મા દયા કરે કોઈને શુભ કાર્ય કોઈને ત્યાં પુત્ર પરિવાર કોઈની આ લગ્ન મંગલ અવસરો જ્યારે આવે ત્યારે પોતે કેટલા ભાવ અને પ્રેમથી એક પોતાના બાળકનો જન્મદિવસ લગ્ન દિવસ મંગલ દિવસો ઉજવતા હોય છે તો જ્યાં શિવશક્તિનો એવો જે પર્વ જે અમારા આધ્યાત્મિક ક્ષેત્રમાં મહાપુરુષોએ માનેલો કે જે રાત્રિએ શિવજી મહારાજને નિજાનંદ સુખની પ્રાપ્તિ થઈ અને અખંડાનંદ બન્યા એ પર્વનો મહિમા સાહેબી પણ વર્ણવો છે બળદેવદાસ બાપાએ પણ એનું વર્ણન કર્યું છે છતાંય આને શક્તિ પ્રમાણે ભક્તિ કહેવામાં આવે છે ખરેખર યથાવિધિ યથાવિધાનથી આપણે જેને સર્વશ્રેષ્ઠ માનતા હોય એમાં સ્વચ્છતા પવિત્રતા અને મનની એકાગ્રતા અને હૃદયનો જ્યારે શુદ્ધ ભાવ હોય છે એવા સંજોગે જ્યારે આવી કોઈ ઘટના બને છે ચાહે સેવાની હોય પૂજાની હોય ઉપાસનાની હોય યા કર્મકાંડની હોય યા યોગની હોય યા ધ્યાનની હોય યા સમાધિની હોય એ પલ અમૂલ્ય બની જાય છે માનવ જીવનમાં મનુષ્યનું જે કંઈ પોતાના મનની આકાંક્ષા મોટા મોટી આકાંક્ષા કિંમતી આકાંક્ષા જ્યારે પૂર્ણ થાય છે પછી માણસ એવું માને છે કે હવે કાલ આપણે જીવીએ તો ભલે ના જીવીએ તો ભલે આપણું કામ પૂર્ણ થઈ ગયું એટલો એને સંતોષ થઈ જાય છે તો સદગુરુના ચરણે મહાપુરુષોના ચરણે સદ્ગુરુનો લક્ષ્ય લક્ષ શિવનો લક્ષ કોઈ ધારા ભિન્ન નથી પોતપોતાની સંપ્રદાય મુજબ પોતપોતાના માર્ગ મુજબ પોતપોતાના ઈષ્ટની આરાધના મુજબ સૌએ એ અવિનાશી પુરુષ અથવા નિજાનંદ સુખની પ્રાપ્તિ અથવા અખંડ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ એ સ્થિતિમાં સ્વયંની અંદર સ્થિત થવા માટે અનેક અનેક પુરુષોએ ખોજ કરી છે કોઈ ભીતર હેલા કે મારી અંદર આ કોણ બોલી રહ્યો છે કોણ જોઈ રહ્યો છે આ બધું કોણ કરી રહ્યો છે કોઈ બહાર હેલા એને ખોજવા માટે જગતની અંદર કે આટલો બધો ખેલ કયા પુરુષે કર્યો છે કોઈ બહાર ભીતર બે સમાનતા રાખી અને પોતે પોતાની જે કંઈ કર્મકાંડ ઉપાસના જ્ઞાન માર્ગ મુજબ પોતે કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે આપ જાણો છો દુનિયામાં આપણા માટે જોઈએ તો સમયની કોઈ કમી નથી છતાં જે પલ જેને પ્રાપ્ત કરવી છે એ પલ પ્રાપ્ત કરવા માટે પૂરી જિંદગી અંદર સવારામ સાહેબે કીધું કે આખા દિવસમાં એક ઘડી કોઈ સાહેબને સંભાળો આવડો મોટો આપણો દિવસ કોઈ સાઠ વર્ષનો પચાસ વર્ષનો સિત્તેર વર્ષનો એંસી વર્ષનો દિવસ એમાં એક ઘડીની વાત કરી છે કારણ કે પલ છે એની કિંમત છે જીવન તો એવી અવરિત ઘટના છે ગંગાના પ્રવાહની જેમ જેનો કોઈ નિસ્તાર લઈ શકે એમ જ નથી પણ એના કિનારે રહ્યા પછી કોઈ દિવસ એને એ પલ પ્રાપ્ત થઈ જાય કે એની અંદર એને સ્નાન કરવાનો કોઈ સંજોગ મળી જાય ત્યારે એના મનને પૂર્ણ તૃપ્તિ થાય છે મન અનેક પ્રમાણ પ્રકારે વિચારે છે કે આ હોય છે કે આ સાચું છે ચારે જ્ઞાનીઓ હોય અજ્ઞાનીઓ હોય દરેકની અંદર આવો એક સંશય તો ઊભેલો જ છે કે મહાપુરુષોના વાણીની અંદર અને ગદ્ય પુસ્તકોની અંદર જ્યારે નજર દોડાવીએ તો ઈ પુરુષો એવી અગમ નિગમ વાતમાં શિવજીના એક પદમાં કીધું છે નેતિ નેતિ હઉ કહે છે ત્યાં મારું ચિતડું જાવા ચહે છે એક ભજન છે કોઈ બોલી નથી શીખ્યા પણ એવી રીતે જીવને ખેંચા છે કે તમે કંઈક કરો છો એથી કંઈક અલગ છે અનેક સંશય તો રહે જ છે છતાં પણ એ સંશયને મટાડવા માટે મહાપુરુષોએ શિરગુણ ધારાને એવી સ્થાપત્યમાં મૂકી દીધી છે કે જો આપણો ભાવ આપણો પ્રેમ કોઈ સુહાગણનાર પોતાના પીવને મળવા માટે જેમ તલપતી હોય એવો જ્યારે પ્રેમ હોય પછી હું તો માનું છું ભલે શિરગુણ હોય કે નિર્ગુણ હોય એને માટે કોઈ વસ્તુ દુર્લભ નથી અને દૂર નથી પરંતુ લક્ષ્ય જ્યારે બંધાતો નથી પ્રેમ ઉપજતો નથી હૃદયમાં તો હું એવું માનું છું કે એવી સેવા એવી પૂજા એવા કોઈ કર્મોની કોઈ કિંમત નથી છતાંય શક્તિ હોય ને તો ભલે કરે પણ ન કરે છતાં તો પણ જો પોતાનો શુદ્ધ ભાવ હોય અને કોઈ પણ પદાર્થ વિના પોતે કદાચ અંતરથી તાર બાંધી શકે જેને જ્યાં તાર લાગ્યો હોય ત્યાં તો એ પુરુષ અવશ્યની સંભાળ લે છે એની ઈચ્છાને પૂર્ણ કરે છે આ આદિ અનાદિ સત્ય છે નિસંદેશ સંશય વિના જેની જેવી શક્તિ એવી ભક્તિ કરી જેના ચિત્તમાં જેવી પલ માનેલી હોય એવી પલ માટે પૂરા જિંદગીની અંદર જે આપણાથી બને તે કોઈના કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે દી આપણને ભાવ ઉપજે તે દિવસે એ સુરતાનો તાર એ પુરુષ શબ્દ પુરુષ સાથે જોડાઈ જાય કારણ કે શબ્દ અમર છે એનો કોઈ કાળે નાશ નથી એના સાથે જો જોડાઈ જાય તો એની ભવોભવની ભૂખ ભાંગી જાય છે એટલા માટે દરેક પુરુષો વર્ષો સુધી એક પલની આખા દિવસમાં એક ઘડી કોઈ સાહેબને સંભાળો શબ્દ માર્યો છે સંભાળવાનો અર્થ તો તમે સમજી શકો છો બહુ સમજીને એમને શબ્દ માર્યો છે કે જેનો ખ્યાલ કરવો પડે જેનું ધ્યાન રાખવું પડે એને સંભાળ્યો કહેવાય આપણે તો કહેતા ભાઈ ફલાણાને તું સંભાળ રાખજે એમ સાહેબને યાદ રાખવા પડે સંભાળવા પડે આખા દિવસમાં એક ઘડી અને એક ઘડીની શું કામ કીધી છે એક ઘડી જ છે ગુરુ જ્યારે દયા કરે ત્યારે અને પછી હું તો માનું છું એને સંભાળ રાખવી પણ નથી પડતી સંભાળ આપોઆપ રહેતી હોય છે કારણ જ્ઞાનની ભૂમિકા એ ગુરુનું સ્થાન છે અને અજ્ઞાનની ભૂમિકા એ શિષ્યનું સ્થાન છે વસ્તુની ઓળખાણ કરાવી આપે મહાપુરુષો પણ સેના વડે નિશાળની અંદર જ્યારે ભણવા આપણે કોઈ છોકરાને બેસાડીએ છીએ તો બે પ્રકારે એની ટ્રેનિંગ ચાલુ થાય છે પહેલાં દિવસથી પાર્ટીની અંદર સવા લખે સાહેબ એના હાથમાં પેન પકડાવે અને એનો હાથે સાહેબ પકડે અને એ શ્રી સવા પર ઘૂંટ આવે એટલે હાથને એ પ્રકારની પ્રેક્ટિસ કરાવે અને મોઢેથી બોલતા જાય કે એકડે એક બોલ એમ અથવા એમ બોલે કે શ્રી સવા બોલ મગજને અને હાથની બે ક્રિયા વડે એને નક્કી કરાવે છે પછી એનું જ્ઞાન થાય છે શરૂઆત ક થી ક તો કક્કાનો અર્થ એવો નથી કબૂતરનો જ ક થાય પણ પહેલાં એને લક્ષ્ય બંધાવે છે કે વર્તમાન સમયની અંદર સામે જે વસ્તુ છે એ વસ્તુનો જ લક્ષ્ય બંધાવવો જોઈએ પછી કપટનો ક આવે ક કેટલાય આવે પણ પહેલાં કબૂતરનો ક એને ગોખાવે અને ક ગોખવાથી કબૂતરમાં ચાર અક્ષર આવે એ કકો જ્યારે પૂરો થાય ત્યારે એ કબૂતર લખી શકે લખ્યા પછી કબૂતરને ઓળખી શકે અને પછી કોઈ આ શું છે તો એ બોલે કબૂતર છે બે પ્રકારે શિક્ષા થાય છે એમ ગુરુઘરમાં જે કંઈ મહાપુરુષોની વાણીનો ખજાનો છે એને શબ્દ જ્ઞાન પહેલાં આપવું પડે છે કોઈ શબ્દ અહીંથી બોલે કે ભાઈ અગમ તો પહેલો સવાલ ઈ થાય અગમ એટલે શું કોઈ શબ્દ બોલે ભાઈ નામ તો નામ એટલે શું કોઈ બોલે સુરતા તો સુરતા એટલે શું કહેવાનો મતલબ પ્રાથમિક પહેલાં પરિચય તો હોવો જોઈએ કે શબ્દ ક્યાં ઘરે લઈ જાય છે આ શબ્દ શું સરનામું આપે છે અને ત્યાર જ મહાપુરુષો એની સાથે સાથે એ જ્ઞાન આપેલે જીવની અંદરથી જ પ્રશ્ન ઉઠે કે બાપુ આ કબૂતર એટલે શું અને પછી દરેક મહાપુરુષોએ મુક્તિને બંધન જીવને બતાવ્યું છે પોતે જ બતાવ્યું છે જીવને આજ સુધી નથી બંધનની ખબર પડી અને જો ખબર પડી હોય તો ઢૂંઢવા ના નીકળે મહાપુરુષો જ જગાડે છે બંધન બી નક્કી જ કરાવે છે તું બંધાયેલો છું અને કેવી રીતે બંધાયેલો છું એ આખું ગણિત અને આખો અભ્યાસ એક ડિક્શનરીની અંદર એક પુસ્તકની અંદર આખો લખી નાખે છે અને એના પછી બંધન નક્કી કરાવે પછી એ નક્કી કરાવે છે આમાંથી છૂટવું કેવી રીતે અને એ છૂટવાના માર્ગ બતાવે છે એના રાહ બતાવે છે એના ઉપાયો બતાવે છે એની કક્ષા બતાવે છે પણ નિશાળમાં એવું છે કે તમને નક્કી થઈ જાય આપોઆપ નક્કી થઈ જાય મારે ક્યાં માર્ગે જાય હું કેટલું ભણીએ કહીશ કેટલા ટકા આવશે પાસ થઈ છે ના પાસ થઈ ઘર ના જાણે ને પોતે જાણે આધ્યાત્મિક ક્ષેત્રમાં એ નથી આધ્યાત્મિક ક્ષેત્રમાં મહાપુરુષો જો કંઈ કહેવાતા જીવને દુઃખ લાગે એ મૂંગા મોઢે રહે છે પણ કક્ષા તો આધ્યાત્મિક ક્ષેત્રમાં છે કે બધાએ કોલેજ કરીએ કંઈક બધા ડિગ્રી મેળવીએ કંઈક મેળવા પછી નોકરી મેળવીએ કંઈક નોકરી મેળ્યા પછી પગાર મેળવીએ કંઈક પગાર મેળવા પછી એ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકે શક્ય નથી બધા માટે એના માટે પણ પોતપોતાની કક્ષા આપો આપોઆપઈ જાય છે ન કોઈને કહેવું પડે છે ન કોઈને માટે વારંવાર આપણા મહાપુરુષો એક જ વસ્તુ કે છે ગુરુ તમને જે ભણાવે એ તમે કોઈને ના ભણાવશો શું કામ દરેકની કક્ષા સમાન નથી ગુરુ પાસે એક શિષ્ય જ્યો ગુરુ એ મંત્ર દીધો પાંચ અક્ષરનો નો ઓ સિવાય મંત્ર દઈ દીધો પછી એની કક્ષા માની લો એટલી જ છે અને બીજો શિષ્ય આવ્યો એને સીધે જ કર્મકાંડની અંદર મૂકી દીધો ભાઈ આ રીતે નહીં આ રીતે તર ચાલવાનું જ છે બોલવાનું નથી હરિઓમ તસ જપા કરપા કર મહામંત્ર વહી રટા કર રટાકર દ્વાદશ મંત્ર ફરક ક્યાં પડે જ્યારે તમે ઘરે જાઓ પછી હગા હોય વાલા હોય માસી હોય મામા થતા હાડું થતા જરાય ન પડે મહાપુરુષોને પડે યુગો જતા રહ્યા વેદ પુરાણ શાસ્ત્રો વાણી આટલી બધી રાયડું પાડી પાડીને અનંત જે વાચક છે ઉપાધ્યકો છો જે વિશ્વ જે જ્ઞાન ધરાવનારા છે જે શાસ્ત્રો જ્ઞાન ધરાવનારા જે પંડિતો છે કથાકારો છે યુગોથી આટલું મથા મથ કરે છે છતાંય જીવને નથી ખબર પડતી શાસ્ત્રોમાં શું કહે છે આટલું જો એમને ઢાંકી રાખ્યું હોય તો સજ્જન તો કોને કહેવાય કે ગુરુની હદમાં ગુરુને રહેવા દે શિષ્યની હદમાં શિષ્ય રહેવું જોઈએ ગુરુ જે શિષ્યને ઉપદેશ દઈ શકે એ શિષ્ય ન દઈ શકે શિષ્યને છતાંય વર્તમાન સમય એવો છે દઈ છે પાંચ હજાર રૂપિયા ઉછીતા આપે દઈ દે પછી મહેનત પડે બાપુને જે ગુરુ હોય એને મહેનત પડે તમને હું શિખામણ નથી આપતો પણ જે પરંપરા ધર્મની છે એની પાછળ એટલું યાદ રાખજો કે પીર જોગણી વીર સાખિયા ગતની કરે ગોવાડી કાળ ભેરવ ગરુડ ચોખીએ ગુણપદ ગુણ ભંડારી હુકમ આપવા હનમો પધાર્યા ચારે કરે કોટવાડી આ પછી સોયતરા કાઢી નાખે ને પાછા રાતા રોતા અમારી પાસે આવે અમારે ત્યાં જવું શબ્દનો ભેદ કરામત મહિમા નથી જાણતો મનુષ્ય અરે સમાજની અંદર તો જાણે છે ને કોકની બે આની વાત તો કરી જો શું પરિણામ આવે છે મહાપુરુષના ઘરના શબ્દો છે પરાપારથી પરાથી ઉઠેલા શબ્દો છે જે જ્ઞાનયુક્ત શબ્દો છે મૂળ ઘરેથી નીકળેલા શબ્દો છે અનુભવના ઘરના શબ્દો છે એને એવા પચાવી રાખો એવા પચાવી રાખો સહજતાથી કોઈ જો ઉઠાવશે તો એનું પરિણામ એના માટે સારું નહીં આવે નહીતર ચાર આનંદ કરાવનાર છે ચાર એની રખેવાળી કરનાર છે કાળ ભેરવ ગરુ ચોકીએ ગુણ ભંડારી હુકમ આપવાનો ચારે કરે છે રક્ષા કરે છે પછી પીર જોગણી વીર ગતની કરે ગોવાળી ગોવાળી કોને કહેવાય ને ખવરાવ પીવરાવ હાચવે બાંધી દે એ જે જોઈ આપે કક્ષા જોઈ કક્ષા વિના કોઈ માથું મારવા જાય તો એનું પરિણામ સારું નહીં આવે કહેવાનો ઉદ્દેશ કે જે આપણા મહાપુરુષોની મહેનત છે એ મહેનત કે મર્યાદા રાખો તમને જે પ્રાપ્ત થઈ તમારી પાસે રાખો પાંચ દસ હજાર કોઈ ઉશિતા દઈ દેતો ભલે કોઈ તમારું આકટ કામ કરી દેતો ભલે પણ ધર્મમાં નહીં સંબંધ બહુ નેકીટેકી માગે છે આ પીરાણું છે આ સાહેબની સત્તાનું ઘર છે બહુ નેકીટેકી માગે છે પણ અમારે તો સંસારી છે અમે જગ્યા લઈને બેઠા છીએ અમારે ક્યાં જાવું તમને ગુમડું થાય તો અમારે પાસે આવવાના દી બૈડો દુખે તો આવવાના તો અમારે એમ કહેવાય કે તારી ભૂલ થાય છે તો બધું જાય પાછું જીવનમાં કંઈ ન કરીએ કે ત્યાં ભૂલ કરીશી એમ પણ ન કહેવાય એમ કેવી તો તમે હક હમી કરી નાખો એમ કે બધું તમે સમર્થો કરી એક વસો તો પછી શિષ્યને શું કરવાનું સમર્થ એટલા માટે છે કે શિષ્ય જ્યારે અહંકાર મૂકી દે મસ્તક ચરણે મૂકી દે પછી એની કોઈ ક્રિયા રહેતી જ નથી ગુરુ વચન જ હાલતો હોય છે એના માટે બધા શબ્દો છે બાકી સમય આવે એટલે પગ ભીડાઈને વાત કરી લે ને પછી થાકે અહીંયા કે બાપુ તમારે કરવાનું તોય સમર્થ કરી નાખે પણ આ સૃષ્ટિ પર અચ્છા ભલા પુરુષો જેની પર બળ શક્તિ તાકાત હતી છતાંય સમયે એવા આટી નાખ્યા છે કોઈને સૂયું નથી શું કામ ગમે એટલી શક્તિ હોય તમે આંબી શકો પણ એક વસ્તુ એવી અજબ છે અહીંયા કોઈ નથી આંબ શકા કે કરમને કોઈ દી શરમ નથી કંઈ બની ગયું બની ગયા પછી વાત પૂરી જ છૂટકો બસ ભોગવે જાવ શા માટે શું જગતમાં આપણે કોઈને કંઈ લેવું છે યુગો જતા રહ્યા બધા પુરુષોએ જો ધર્મને ઢાંક્યો ઢાંકો ભક્તિને ઢાંકી અગમ નિગમને ઢાંકવું બધી વસ્તુને ઢાંકી દીધી પ્રત્યક્ષ સન્મુખ હોવા છતાંય ખુદ પીર હોવા છતાંય ખુદ સાહેબ હોવા છતાંય ખુદ કૃષ્ણ અને રામ હોવા છતાંય એમને કીધું કે ભગવાનનું નામ લો કેમ ઢાંક્યું અપરબળ શક્તિ હોય છતાંય જે લોકની અંદર જે કાનૂન હોય આવા શક્તિશાળી સ્વયં પુરુષો પણ કાનૂનનું પાલન કરતા હોય છે મૃત્યુ લોકની અંદર માનવ ચેષ્ટા સહજ નિભાવતા હોય છે દુખીની હરે દુખી રહેતા હોય છે શું કામ ઘણા કામ માટે આવતા હોય છે એ કોઈ બે પાંચના કામ માટે આ દુનિયામાં નથી આવતા બે પાંચ વ્યક્તિ કોઈ મહાપુરુષોને પકડેલી કદી સંભિત જ નથી કે મહાપુરુષોને શું જોઈ છે આ જગતમાં પોતે જ આવ્યા છે દાતા છે પોતે જ બીજાના ઉધાર અર્થે આવ્યા છે અને વિશ્વની અનંત શક્તિ તો એની છે સંપત્તિ પણ એની એની છે ને સંતતિ પણ એની છે માનવ એને શું દઈએ કે એને શું જરૂર આ પુરા પુરુષોનું જે લેવલ છે તમારે મારે સમજવાનું છે આજ શિવરાત્રિ છે એટલે આનંદ આવે છે એટલે બોલું છું કોઈ અવગુણના કારણે બોલું છું મગજમાં કોઈ ધ્યાન રાખીને બોલું છું એવું નથી પણ મહાપુરુષોના ઘરની શબ્દોની જે મસ્તી છે એ મસ્તી ના આવે તો જીવનમાં ધૂળ છે ને અરે ભલે ગમે થઈ જાય શું ફરક પડ જાય પણ જો વિચારો પલટાય પરિવર્તન પલટાય તો મનુષ્ય આપોઆપમાં પડી જાય છે કે ભાઈ બારમા ધોરણ પછી હું કોલેજમાં નહીં જઈ શકું ને મા બાપે સમજી જાય કે આટલા ટકા એમાં જવા એતું નથી પહેલાં ગાળ દેખી એમાં છે કોઈનું કંઈ પણ જોયા વિના જે મહાપુરુષોએ ધર્મને યુગોથી જતન કરીને જાડવો છે ચલાવવો છે સ્થાપ્યો છે જેની અંદર કેવા પુરુષો આજ માણસ શું મહિમાનો સમજી શકે ત્રીજો અવતાર રામદેવ પીર બાપાનો જ્યારે થયો ત્યારે એમને લખ્યું સીતાજી પૂછે રામચંદ્ર રાયને કરો વડા ધર્મની વાત ત્રીજા અવતારમાં રામા અવતારની વાત કરી કે એ પણ સનાતન ધર્મના રાહી હતા કૃષ્ણને રૂક્ષ્મણીની વાત કરી કે એ પણ સનાતન ધર્મના રાહી હતા અરે ભલામણ આજ શિવજી મહારાજની આપણે વાત કરીશી અનંત જેનો શિવ મહિમા છે એની વાત કરો જે પાર્વતી પૂછે છે કે તમે અખંડાનંદ છો ને મારે વારે વારે તમારા આ તો જીવન અને મરી જવું મને ભેદ બતાવો આ શું છે અમર બનવાનો મંત્ર ત્યારે અમરનાથની ગુફામાં લઈ જઈ તાણ તાલી પાડી તાણે લોકના જીવને હટાડીને મહામંત્ર આપોને શરત કરી દેવી જોજો હું જ્યાં સુધી મંત્ર બોલું તમારે હોંકારો દેવો પડશે આ મંત્રનો મહિમા જોવો એની સફળતા જુઓ જ્યારે મંત્ર ચાલુ થયો અને દેવી સુઈ ગયા અને હડેલા પોપટના ઈંડાની અંદર પોપટી મહામંત્રથી સજીવન થઈ અને હોંકારો દીધો ત્યારે શિવજીને ખબર પડી કે હો આ તો ગજબ થઈ ગયો નાખવું તું ક્યાંય નખાઈ ગયું ક્યાંય પણ નાખવું તું ક્યાંય નખી ગયું અને નવી સૃષ્ટિની સર્જન કરી નાખી શિવજીએ ત્રિશૂળ લીધું પોપટ ભાઈ ગયો પાણીનો પોરો વ્યાસપતની પાણી ભરવા તો ઘડામાં પાણીનો પોરો જીવ થઈને પડ્યા વ્યાસપતની ઘરે જઈને એક છાપું પાણી પીધું એક છાપુ ધરતી માતાને રેડ્યું આપણી સામાજિક કુટુંબ પરંપરામાં પાણી જ્યારે તળાવથી ભરેલા આવે ત્યારે સ્ત્રી આ રીતે કરે અને એ વ્યાસના સુખદેવ થયા જેને અઢાર પૂર્ણ લીખ્યા જેને સપ્તકોટી કોટી રામાયણ કરી આવા પુરુષોએ બીકતા હતા મહામંત્ર કેવી રીતે કેવો સતી હજાર પ્યાલા તમને ન જરે જીરવા એવી આ વાત જ નથી આવું જો શિવજી મહારાજ કહેતા હોય અને પછી માણા અત્યારે વાત કરે સત્સંગ કરે એને ઘેર પડે આપણને રામચંદ્રજી પરમાત્માની સામે સીતા માતાએ કીધું હું તો તમારા ઘરની નાર છું એમ એથી તો નજીક કોઈનો નાતો ના હોય તોય આશ્વાસન આપ્યું કે આગળ જ્યારે જાદવ કુણમાં અવતાર લઈશ તે દિવસે કહીશ તે દી પણ એમને આશ્વાસન આપી અને પછી રણુજા નગરમાં જ્યાં ત્યારે એનું અનુસંધાન કર્યું આવી મહાપુરુષોની જે માયા છે એ માયાની પાછળ એક જ રહસ્ય છે બાવન અક્ષર બાવન ઓલિયાની કરામત ગો બાવન પીરની કરામત ગો ગુરુની માયા ગુરુની હદમાં રહેવો દો ગુરુને જે કહેવાનું હોય બાકી રાખો ગુરુને જ્યારે કહેવું છે છે પણ ગુરુ તમને જ્યારે કંઈક કહે પછી તમે મારા પહેલા તમે ઉપદેશ દેવા માંડો તો પછી મારે ક્યાં જવું આ મારીને તમારી વાત નથી હો પણ બીજા ગુરુ શિષ્ય ચાટ ઉઠવા જાવ એટલે બેઠા છે વાત કોઈ ભૂલ કે ગુનાનું કારણ નથી કોઈ વિક્ષેપ નથી પણ મોજ છે શિવરાત્રી છે શિવજી મહારાજને એમ થાય કે ના છોકરા યાદ તો કરે છે હા કહેવાનો મતલબ કે આટલું બધું મોટા પુરુષો જો મર્યાદા રાખતા હોય હું જાણતો નથી પણ છતાંય સભા છે માનવ સમાજ છે ગમે એટલો પાકો હોય તો જીવનની અંદર સંસારમાં વ્યવહાર કરતા ધંધો કરતા આદિ વ્યાધિ ઉફાધિ તાપ વેઠતા વેઠતા ક્યાંક ભૂલો પડી જાય તો ગુરુની ભૂમિકા પણ પડાવી લે શિષ્ય ગુરુ બની જાય એ બરાબર નહીં બરાબર નહીં હું એટલા માટે જ કહું છું કે મારા ગુરુને કોઈ દી વાંધો નથી આવવાનો પણ શિષ્યને અવશ્ય નુકસાન થશે છે પછી શિષ્ય ગુરુ પાસે આવીને પાછો રોવા માંડે બાપુ આમ કેમ થઈ ગયું તો શું કરું કોઈ દી વજન લેતા શીખો ત્યારે ખબર પડશે વજન શું છે કોઈના ઘરે જઈને વ્યવહાર કરવો એ તો તમને આમ હલકું ફૂલ જેવું લાગે દુનિયાનો વ્યવહાર તમે નજરથી જુઓ મેળામાં જાઓ કોઈના પ્રસંગમાં જાઓ તમને સામાન્ય લાગે પણ જ્યાં સુધી તમારા હાથથી વ્યવહાર ન કરો ત્યાં સુધી તમને કદી વ્યવહાર ન આવડે લખવું તો લખી રાખજો અને જે ઘરે પ્રસંગ આવે ને ત્યારે વજનની ખબર પડે કે વજન શું ચીજ છે આનંદ શું ચીજ છે મર્યાદા શું ચીજ છે એમાં મહાપુરુષનો ઘરનો પ્રસંગ છે સ્વયંવર્ષ સદ્ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર મરજી વા હશે વિવાહ માણસે જેને મળ્યો હોય લક્ષ લગાવ આ એ શિવરાજ છે ધારા એક જ છે ઈષ્ટ ઉપાસના ભિન્ન ભિન્ન હોઈ શકે જેની જે ભાવના જે ભાવનાથી આરાધે છે એ ભાવનાથી જ ક્યાંય ફરે છે ઘટમાં જ બેઠો છે એને ખબર છે કે આ સ્વરૂપે માગે છે તે અંદરથી બહાર આવીને સામે આવીને ઉભો રહેશે દર્શન દે છે આવો અદ્ભુત ખેલ છે પોત પોતાની મર્યાદા જાણી લે આ લોકના નાતા વસ્તુ જુદી છે આધ્યાત્મિક ધર્મના નાતા જુદા છે એ એવા લક્ષ્ય છે કદાચ કોઈ મુસીબતી માણસ હોય સંકટી માણસ હોય વર્ષોથી તાપ સહન કરતો હોય દુઃખ સહન કરતો હોય અથવા સુખને ઢૂંઢતો હોય અને એને જે મહાપુરુષ મળી જાય સત્તાધીશ મૂડી જાય પછી જે એને આનંદ આવ્યો હોય છે એની શું વાત કરીએ આવા જે દિવસો યુગો જતા રહે લાખો માણસો હજી ઉજવે છે એની પાછળ આવા રહસ્ય છે કે બહુ સમય બહુ સમય પસાર થતાં જ્યારે પોતાનો જે લક્ષ્ય છે લક્ષ મળે છે અને તારે એની અંદર આશ્ચર્યતા અનુભવે છે અને પોતે શાયરમાં જ્યારે એક તાર થાય છે ત્યારે એક જ જાણે છે ત્રીજી વ્યક્તિ નથી જાણી શકતી પોતે એક જ જાણે છે અને એક જાણણ હાણ જાણે છે કે જેના દ્વારા જેને જાણ થઈ છે આ બે જ જાણે છે ત્રીજો કોઈ જાણતો જ નથી છતાં એમના જાણના એમના આનંદના એમના સુખના જે કંઈ આ વાતાવરણ જે વાણીની અંદર છે આપણને ન પ્રાપ્ત થયું હોય તો એ શબ્દ આપણને કેટલો નિશો આપે છે શું કામ આપણે એ ઘરના માલમી છીએ માટે સમજતા ના હોય પહેલા પ્રાથમિક શબ્દ જ્ઞાન કકો બારાખડીનું જ્ઞાન સ્વર અને વ્યંજન વ્યંજનમ અ આ ઈ અને ઉ દુનિયાનું કોઈ પણ વાત તમે અ વિના નહી બોલી શકો તમે એક શબ્દ બોલો કોઈ અને બાદ કરીને બોલજો નહી બોલી શકો દાખલા તરીકે કામ એમાં કાઢીને બોલો કામ નહી બોલી શકો અ આ ઈ ચારે બધા બાવન ની સાથે સંકળાયેલા છે એને બાદ કરી કરીને કોઈ બોલી શકે એમ જ નથી એમ ઓય આત્મા એવા છ ની સાથે એક નહીં છ છે ત્યારે કેવો આનંદ આવે શિષ્ય કેવો બને શરદ પૂર્ણિમાની ચંદ્રમાં અને શુકલ પક્ષની રાત્રે અંજવાળી રાત હોય શરદ પૂર્ણિમાનો ચંદ્ર પૂરો ખીલો હોય એવો આનંદ ત્યારે આવ્યા કેટલા છો આત્મા છ ની સાથે અત્યાર સુધીમાં મહાપુરુષે વાણી લખી છ એ અ કોઈ નથી લખ્યા બળદેદાસ બાપુએ લખ્યા છ આજ કલાકારોને એ નથી સમજાતું એટલે એ આજીવન વાતું એવી નથી કોઈને કહેવા જેવી એમ ગાય છે જે શબ્દ થી પણ પરિચિત નથી સાહેબે એક પુસ્તકમાં એક જગ્યાએ શબ્દ માર્યો છે અજાવન સોય પુરુષે સો ગ્રહી લાગો તીર જે શબ્દનું જ્ઞાન નથી અઈ આત્મા એક આત્મા એની સાથે અજર અજર ને અરે લાગુ પડે એને અજાવન અજાવન અજાવણ ને અરે લાગુ પડે એની અરે અમરી અમરીને લાગુ પડે એની અરે અખરા અખરાની અરે અ લાગવું પડે ને આદિ વચન અ છ અ ત્યારે શરદ પૂર્ણિમાનો ચંદ્રમાં શુકલ પક્ષની રાત્રે એ શબ્દની નિશાની ત્યારે એમ થાય કે પૂરણ બન્યો આવું બળદેવદાસ બાપુ એક ભજનમાં સાચ વસ્તુ વિચારી લેજો સદગુરુ સાને એમાં છ અને બતાવ્યા ન સમજાય મહાપુરુષો એવી એવી વસ્તુ ગોતી લાવે છે એકથી એકથી એક ભૂમિકા આગળ આગળ બતાવતા જ જાય છે કહેવાનો મતલબ રસ્તો એક છે ઘર એક છે પણ બધાની જે મહેનત છે પરખતા છે અને જવાની સ્ટાઇલ છે એ બધાની ભિન્ન ભિન્ન છે એટલે ભિન્ન ભિન્ન અનુભવ લખે છે જેમ રવિ સાહેબે એક જગ્યાએ એવું લખ્યું કે પાંચ તત્વ કા દેવડ બન્યા વામે હે દસ દ્વારા નવ દરવાજે નોબત બાજે મોલે સોય સવારમ બાપુ શું લિખું અરે ઈને શું કરવું છે દસ દરવાજે દોડ ન રાખું નહીં ભલી નહીં બુરી સદગુરુ ચરણે દાસ કે બ્રહ્મ જોયું ભરપૂરી મેં નામ સાહેબ કા નોરી દસમાં મોલને શું કરો છો અહીંયા દીદાર છે તો દસ દરવાજે દોડ ન રાખવું નહીં ભલી નહીં બુરી હારું નહીં નરસું નહીં કેવી દ્રષ્ટિ થઈ છે બ્રહ્મ દ્રષ્ટિ સદગુરુ ચણે દાસ કોઈ બ્રહ્મ જોયું ભરપૂરી મેં નામ સાહેબ કાનું મહાપુરુષોના ઘરના તો બધા ખેલ છે જેને જેને પ્રાપ્ત થયા હોય એ પોતે જાણે આ તો એના ઘરમાંથી થોડી થેડી વાતો લઈ એક કલાક બોલ્યો વિશેષઓ નહીં બોલતા હર હર મહાદેવના નાદ સાથે ઓમ નમો શિવાય મંત્રના જાપ સાથે આજની મહાશિવરાત્રી નિમિત્તે ગુરુ મહારાજના ચરણે બાબાની છત્રછાયામાં આપ્યા જે કંઈ અરસપરસ ગુરુ મહારાજની દયાથી વાણી વિલાસ કે સત્સંગ જે શબ્દ મળ્યા એ આપણા પૂરણ ભાગ અને શબ્દ જે જે ઘટમાં જેવી રીતે ઠેરાણા એ પોતપોતાની કક્ષા છતાં પણ ભાગ્યશાળી માની આ દ્વારો પર આપ્યા છો તો ગુરુ મહારાજના ચરણે મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે મહાપુરુષોને યાદ કરી ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરું છું બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરું છું સાધુ સંતો જે કંઈ ગુપત પ્રગટ આ એક પૂરતાની આખા ભારતમાં જ્યાં હોય ત્યાં આપણા સવારામ બાપાની જે મહાન મહાનતા છે એ પરંપરાને જાળવીને આજ સુધી કોઈ પુરુષ નથી લખ્યું એવું સ્વારંભ બાપુએ લખ્યું છે પહેલી સાખીમાં કે સકલ સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ આ દાસનો દાસ કહે પુકારી અદ્વૈત અરજ હમારી આ એમનો ભાવ તો એમના સાધુ સંતોના ચરણોમાં વંદન કરી સાજનદાઓ કલાકોને દિલથી આવકારો છું કલાકાર તો આજ ઘરના જ છે શિવજી મહારાજની જેમ શિવજી મહારાજનો આખો પરિવાર પૂજાય છે આ અમારા અહીંયા સવારમ બાપુનો આખો પરિવાર પૂજાય છે વિશેષ આપ દ્વાર ઉપર બધા આવ્યા મારા હૃદયથી શિવરાત્રિના પર્વ નિમિત્તે શિવજી મહારાજને યાદ કરી વંદન કરી શિવજી મહારાજને એમની નેત્રમાંથી બે આંસુ પડ્યા હતા એક આંસુથી બિલીપત્ર ઝાડ થયું હતું એક આંસુથી રુદ્રાક્ષનું ઝાડ થયું હતું આ બેય વસ્તુ શિવજી મહારાજને બહુ પ્રિય છે આજના દિવસે જેને અર્પણ કર્યું હોય એ કોટી કોટી ભાગશાળી ગણાય ધન ભાગ કહેવાય અને વિશેષ એમને અખંડ જાપ પણ પસંદ છે અને એમને ભસ્મ પણ પસંદ છે અને એથી વિશેષ કહું તો બધું જ એમાં આવી જાય એક પંચામ્રત છે અને એક ચંદન અને વંદન છે આ બહુ જ પ્રિય છે એમને ખાલી શિવજી મહારાજને ચંદનનું તિલક કરી દે અથવા ચંદનવાળું પાણી ચડાવી દે અથવા ઈએ ન કરે તો બે હાથને ત્રીજું માસ્તક વંદન કરી દે એટલે આજ શિવરાત્રિ એના માટે પૂર્ણ થઈ જાય છે આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય નમઃ પાર્વતી નમ પાર્વતી ફતેર હા દેવ તમે મને શીખડાવી દીધું હાથ ઊંચા પર